કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં તમારો એક ઝળહળતો પ્રશ્ન એનું નિરાકરણ એનું સમાધાન કરવા હું તમારી સમક્ષ પ્રસ્તુત થયો છું અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે તમને હાઉ ટુ ગેટ વન વન ફાઇવ પ્લસ એટલે કે એકસો પંદર પ્લસ કઈ રીતે માર્ક્સ લાવવા ગુજકેટની પરીક્ષામાં ઇન ગુજકેટ એક્ઝામ રાઈટ ગુજકેટની પરીક્ષામાં તમે એકસો પંદર પ્લસ કઈ રીતે માર્ક્સ લાવી શકો છો એની તમારી સમક્ષ ચર્ચા કરવા હું હાજર થઈ ગયો છું અને અહીંયા આગળ સ્ટ્રેટેજી તમને એક મસ્ત આપવાનો છું એને ફોલો કરજો અને શાંતિથી વર્ક કરજો તો આ પાંચ દિવસ જે પણ દિવસ છે એ બધા દિવસમાં આ સ્ટ્રેટેજી ફોલો કરજો તો અવશ્ય આગળ વધી શકશું અને વન વન ફાઈવ પ્લસ સ્કોર થઈ શકશે પ્રયત્ન પૂરેપૂરો આપણે કરવાનો છે વન વન ફાઈવ પ્લસ જવાનો ઓકે તો સૌથી પહેલા વન વન ફાઈવ પ્લસની વાત કરું તો તમને એક બોક્સ દેખાય છે રાઈટ મેં એક બોક્સ બનાવી છે એની અંદર આપણે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સની સાથે બાયોલોજી વિષય પણ આવે છે છોકરાઓ તો એની પણ ચર્ચા કરીશું સૌથી પહેલા તમારું જે ગુજકેટનું પેપર હશે એમાં ફિઝિક્સમાં કેટલા ગુણ હશે ચાલીસ ક્લિયર કેમેસ્ટ્રીના પણ ચાલીસ અને મેથ્સના પણ ચાલીસ ક્લિયર તેમ એ રીતે થઈને અહીંયા ટોટલ આ ત્રણનું ટોટલ થઈને એકસો વીસ ગુણ થાય બરાબર અને કદાચ જો તમારે ફિઝિક્સ કેમેસ્ટ્રી ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી છે તો આ ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી ચલો ફિઝિક્સ કેમેસ્ટ્રી ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી છે તો આનું ટોટલ થઈને એકસો વીસ થાય છે આ ત્રણેયનું ટોટલ થઈને એકસો વીસ થાય ક્લિયર એટલે તમે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ હોય કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એકસો વીસ માર્ક્સ ટોટલ હોય છે પણ અહીંયા આગળ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું જે પેપર આવશે છોકરાઓ રાઈટ અહીંયા બાયોલોજીના પણ ચાલીસ ગુણ લખી દઉં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની વાત કરું ઓકે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું એ બંનેનું કમ્બાઇન્ડ મિક્સ પેપર આવશે જોડે આવશે બંનેનું જોડે પેપર આવશે પછી એક કલાકનો ગેપ હશે પછી બાયોલોજી પછી કલાકનો ગેપ અને પછી મેથ્સનો પેપર તો આ રીતે છે તમારું કામ તો અહીં આગળ જે દેખાય તમારે એકસો પંદર પ્લસ કરવા છે રાઈટ કેટલા લાવવા છે આપણે એકસો પંદર પ્લસ વન વન ફાઈવ લાવવાશે વન વન ફાઈવ પ્લસ લાવવા છે તો અહીંયા આગળ તમારે કમ્પલસરી આડત્રીસ એમસીક્યુ આમાં પણ આડત્રીસ એમ સી ગયુ આમાં પણ આડત્રીસ અને એમ કુલ ટોટલ થઈને તમારું થઈ જાય એકસો ચૌદ ટોટલ થાય ક્લિયર આ ત્રણેયનો માર્ક્સ ગણી તો એકસો ચૌદ એટલે તમારે દરેક વિષયમાં મિનિમમ આડત્રીસ પ્રશ્નો કમ્પ્લીટ કરવા પડે અહીંયા પણ આડત્રીસ પ્રશ્નો ક્લિયર મિનિમમ દરેક સબ્જેક્ટમાં મિનિમમ આડત્રીસ પ્રશ્નો તમારે કમ્પલસરી ક્લિયર કરવા પડે કમ્પ્લીટ કરવા પડે મસ્ત રીતે અને કોઈ એકમાં તમારે એક વધારે લેવું પડે એટલે કે દરેક વિષયમાંથી એક વિષયમાં આડત્રીસ એવરેજ દરેક વિષયમાંથી આડત્રીસ આડત્રીસ એટલે કદાચ તમે ફિઝિક્સમાં ચાલીસમાંથી ચાલીસ અટેન્ડ કરો કેમેસ્ટ્રીમાં ચાલીસ કરો તો મેથ્સમાં તમે બીજા ચાર ઓછા કરી શકો એટલે ચોત્રીસ કરી શકો ક્લિયર ખ્યાલ આવી ગયો તો ચાર એસી ને ચાર ને ત્રણ સાત ક્લિયર ખ્યાલ આવી ગયો એટલે ધારો કે અહીંયા ચાલીસ અહીંયા ચાલીસ અટેન્ડ કરો છો અને અહીંયા જ કરો તો એકસો ચૌદ થઈ ગયા ખ્યાલ આવી ગયો કે નહીં તો આ રીતે તમારું કામ કરવું પડે હવે અહીંયા આગળ સાહેબ અમે આડત્રીસ માર્ક્સ આમાં કઈ રીતે લાવી શકીએ કેમેસ્ટ્રીમાં આડત્રીસ કઈ રીતે અટેન્ડ કરાય ફિઝિક્સમાં બા કે બાયોલોજી અને મેથ્સમાં કઈ રીતે અટેન્ડ કરી શકાય માર્ક્સ લાવી શકાય તો એની વાત કરી દઉં તો સૌથી પહેલા ફિઝિક્સની અંદર તમને પસંદગી સૌથી પહેલાં એમસીક્યુ આડતથી તમારે કવર કરવા છે માર્ક્સ ફિઝિક્સમાં કેમેસ્ટ્રી અને મેથ્સ અથવા તો બાયોલોજીમાં તો તમારે દરેક ચેપ્ટરની અંદર દરેક વિષયમાં સોરી દરેક વિષયમાં તમારે શું કરવાનું ખબર છે તમારા મનગમતા મનગમતા ચેપ્ટરના પ્રશ્નો સોલ્વ કરવાના પહેલા ગમતા પ્રશ્નો ગમતા પ્રકરણના પ્રશ્નો સોલ્વ કરી દેવાનો પ્રકરણના પ્રશ્નો સોલ્વ કરવા ઉકેલવા સોલ્વ કરવા ક્લિયર મનગમતા પ્રશ્નો મનગમતા ચેપ્ટરના પ્રશ્નો સોલ્વ કરી દેવાના એટલે કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં ટોટલ એસી પ્રશ્નો આવશે ચાલીસ અને ચાલીસ એસી પ્રશ્નો એ એસી પ્રશ્નોની અંદર તમારે પહેલા સૌથી પહેલા મનગમતા પ્રશ્નો સોલ્વ કરી દેવાના એવું નહીં કે ભાઈ પેપર મળ્યું એટલે પહેલા પ્રશ્ન થી ચાલુ નહીં પડી જવાનું એવું નહીં તમે ડિસાઇડ કરો કે ભાઈ ફિઝિક્સમાં હું આ ચેપ્ટરના પહેલેથી સોલ્વ કરીશ કેમેસ્ટ્રીમાં આ ચેપ્ટર મેથ્સની અંદર કહું તો બીજું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર ચોથું ચેપ્ટર આ બધા ચેપ્ટર્સના પ્રશ્નો પહેલાં સોલ્વ કરીશ તો એ રીતે સ્ટ્રેટેજી બનાવો તો ઝડપથી સ્મૂથલી વર્ક થશે અને મેક્સિમમ સ્કોર થઈ શકશે તમે પહેલાં જ પહેલાં પ્રશ્નોથી સોલ્વ કરવા જશો તો વચ્ચે બે ત્રણ પ્રશ્નોમાં ડાઉટ જશે તો તમારું મગજ ત્યાં જશે એના કરતાં બેટર તમે ડિસાઇડ કરો કે ભાઈ ધોરણ બારનો જે કોર્સ છે એમાંથી તમને કયા કયા ચેપ્ટર આવડે છે પ્રોપર એમાંથી તમે પસંદ કરો એ ચેપ્ટરના પ્રશ્નો પહેલાં કરવાના એટલે કે તમે ચાલીસ ફિઝિક્સના ચાલીસ મેથ્સના અને ચાલીસ કેમેસ્ટ્રીના તો ધારો કે મેથ્સ સબ્જેક્ટ હું પકડી લઉં અને મેથ્સના ચાલીસ પ્રશ્નો છે તો એમાં ચાલીસ પ્રશ્નોમાંથી તમે પહેલાં નક્કી કરો કે બીજા ચેપ્ટરના સોલ્વ કરો તો ભલે ને બીજા ચેપ્ટરનો પ્રશ્ન પંદરમુક્ષ સત્તરમાં વોટ એવર ગમે તે નંબરનો હોય પચીસમાં જ પ્રશ્ન કેમ ના હોય તો પહેલા એ સોલ્વ કરવાનો ક્લિયર પહેલા એ સોલ્વ કરવાનું બીજો ચેપ્ટર કમ્પલીટ કરો બીજા ચેપ્ટરમાં વધારો કે ત્રણ પ્રશ્નો પૂછાય કે બે પ્રશ્નો તે સોલ્વ થઈ ગયા પછી ત્રીજા ચેપ્ટરના કરો પછી ચોથાના એ રીતે નક્કી કરો એવું આડેધડ પહેલેથી ચાલુ નહીં પડી જવાનું નહીં તો શું થશે કે કોઈક ચેપ્ટર કોઈક ચેપ્ટર તમે જે ગણ્યું છે કે લેન્ધી ચેપ્ટર જે એના પ્રશ્નો સોલ્વ કરવા વચ્ચે આવી ગયો એનો પ્રશ્ન વચ્ચે આવી ગયો તો તમારો ટાઈમ બગડશે અને ટાઈમ પ્રમાણે કામ કરવું પડશે આડત્રીસ પ્રશ્નો સોલ્વ કરવા હોય તો તમને ખબર નથી તમારા ચાલીસ માર્ક્સનું મેથ્સનું પેપર છે એમાંથી બે પ્રશ્નો તમારે નથી કરવા ક્લિયર પણ એ બે પ્રશ્નો કયા નથી કરવા એ કયા કોણ નક્કી કરશે એ તમારે નક્કી કરવાનું તો તમે એવું નક્કી કરો કે જે અઘરું ચેપ્ટર તમને લાગતું હોય એ ચેપ્ટર સૌથી છેલ્લે લો એના એમસીક્યુ સૌથી છેલ્લે સોલ્વ કરો ક્લિયર કાં તો પછી તમને જે લેન્ધી એમસીક્યુ લાગતા હોય એ ચેપ્ટરના એમસીક્યુ છેલ્લે સોલ્વ કરવાનો રાત રાખો છેલ્લે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો કેમ કારણ કે એ તમારો સમય ઓછો બગાડે એ તમારો સમય ઓછો બગાડે એટલા માટે એને છેલ્લે સોલ્વ કરો ક્લિયર ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું એમાં ખબર પડી બધાને બસ આ વસ્તુને ફોલો કરજો તો અવશ્ય તમારો સ્કોર જે છે એ સારો થઈ શકે છે ક્લિયર ડન ઓકે ચલો એના પછી આ રીતની વાત કરી મેં પ્રશ્નો સિલેક્શનની વાત કરી પણ સાહેબ આ પ્રશ્નો સિલેક્શન કર્યા બધું જ બોર્ડની એક્ઝામ પહેલા શું કરવું તો એના માટે પાંચ વસ્તુ તમે યાદ રાખજો સૌથી પહેલું સૌથી પહેલું તમારે સૌથી પહેલા પહેલું વહેલા ઉઠી જવું પડે અત્યાર જે દિવસો છે એની અંદર સૌથી પહેલા પહેલું સવારે વહેલા ઉઠવાનું કેમ કારણ કે સવારે વહેલા ઉઠીને તમે જ્ઞાન લો એ બહુ સારી વસ્તુ છે કારણ કે સવારે આપણું મગજ એકદમ ફ્રેશ હોય અને ફ્રેશ મગજમાં તમે જે વસ્તુ નાખશો એ વસ્તુ યાદ રહી જશે રાત્રે મોડે સુધી વાંચવું એના કરતાં બેટર છે સવારે વહેલા ઉઠવું આ ખાસ ધ્યાન રાખજો સવારે ચાર વાગે ઉઠી જાઓ અને નહીં ધોઈને તૈયાર થઈને બેસી જાઓ ત્યારબાદ બીજો ટોપિક નહીં ધોઈને તૈયાર થઈને જ બેસવાનું અવશ્ય ભલે ત્રમે ત્રણ વાગે ઉઠો ચાર વાગે અને હું તો કહું છું ચાર વાગે બ્રહ્મ કહેવાય બ્રહ્મ ટાઈમ કહેવાય એટલે બ્રહ્મ ટાઈમમાં ઉઠીને નહીં ધોઈને તૈયાર થઈને બેસો એટલે બ્રહ્મ જ્ઞાન થાય એટલે બ્રહ્મ જ્ઞાન એટલે કે અંદર મગજમાં તરત યાદ રહી જાય હવે શું કરવાનું ઓકે સવારે વહેલા ઉઠ્યા નહીં ધોઈને તૈયાર થયા ત્યારબાદ બીજી વાત કરી દઉં તો બીજું તમારે પહેલી વસ્તુ તો આ ફોલો કરવાની 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 પહેલું ફોલો કરી ત્યારબાદ બીજી વસ્તુ કહી દઉં તો બીજી વસ્તુ શું છે ભણવા માટે તમારે ટેબલ ખુરશી ટેબલ ખુરશી પર બેસવાનું અથવા એ ન હોય તો જમીન પર આસન પાથરીને બેસવાનું આસન પા પાથરીને બેસવું જમીન ઉપર આપણે આસન પાથરીને પલાટી વાળીને બેસવાનું આ બીજી વસ્તુ કરવાની ક્લિયર ત્રીજી વાત કર કરું તો બે કલાકના ભાગમાં સ્ટડી કરો એટલે તમે સવાર ચાર વાગે ઉઠ્યા નહીં ધોઈને તૈયાર થયા સાડા ચારે રેડી થઈ ગયા તો તમારે બે કલાક કન્ટિન્યુઅસ બે કલાક વર્ક કરવાનું કન્ટિન્યુઅસ બે કલાક બ્રેક વચ્ચે નહીં કન્ટિન્યુઅસ બે કલાક લો પછી તમે પાંચેક મિનિટ દસ મિનિટનો બ્રેક લઈ લો પછી પાછા બીજા બે કલાક આ રીતે વર્ક કર દો ક્લિયર ત્રીજો ટોપિક કહી દઉં તો રાત્રિના સમયમાં ઓકે હવે આ બે કલાકમાં તમે સ્ટડી કરો છો તો તમે કઈ રીતે કરશો બે કલાકમાં સ્ટડી તો કોઈ એક સબ્જેક્ટ પહેલા બે કલાકમાં કોઈ એક સબ્જેક્ટ પકડો પછી ચેન્જ લઈ લો પછી બીજા કલાકમાં બીજો સબ્જેક્ટ પછી ચેન્જ લો ત્રીજા કલાકમાં ત્રીજો સબ્જેક્ટ અથવા એવું નથી કરવું તો તમે આખા દિવસના સેશન લઈ લો સેશનમાં કઈ રીતે પહેલાં બે બેન બે ચાર પહેલાં બે બે કલાકનો જે સેશન બાયો એમાં બંને સેશનમાં તમે ફિઝિક્સ પકડો પછીના બીજા બે સેશનમાં કેમેસ્ટ્રી પછીના બે સેશનમાં મેથ્સ અથવા બાયોલોજી એ રીતે વર્ક કરો ક્લિયર આ રીતે સેશન વાઇઝ વર્ક કરો અને ફિક્સ કરો કે આજે આટલું કરવાનું આજના દિવસમાં આજે આટલું પૂરું કરવાનું 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 અને નોટ્સ પણ બનાવતા જવાનું સૂત્રો બનાવતા જાઓ સૂત્રોની અલગથી નોટ્સ બનાવતું રહેવાનું ક્લિયર લગભગ બોર્ડની એક્ઝામમાં દાખલા ગણવાનું રાખો ઓકે એટલે કે મેથ્સ વાળા સ્ટુડન્ટને ખાસ હું કહી દઉં છું કે રાત્રિના સમયમાં તમે દાખલાઓ ગણવાનું રાખો એટલે મેથ્સ સબ્જેક્ટ રાત્રીના સમયમાં પકડો ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી બી ગ્રુપવાળા વિદ્યાર્થીઓને ફિઝિક્સના દાખલા હોય કે કેમેસ્ટ્રીના એવા દાખલાઓ તમે રાત્રિના સમયમાં લઈ લો બાયોલોજી સબ્જેક્ટ સવારે વાંચી લો તો વધારે યાદ રહેશે અને ત્યારબાદ એક્ઝામના દિવસની વાત કરું તો હવે તમારે આટલી રીતે તૈયારી કરી ડેલી તૈયારી કરી અને હવે આવ્યો એક્ઝામનો દિવસ અને આ એક્ઝામના દિવસમાં તમારે શું કરવાનું આ પોઈન્ટ ફોલો કરવાનું કે ભાઈ એક્ઝામના દિવસે ફક્ત ફોર્મ્યુલાની નોટબુક જ તૈયાર કરવાની અત્યાર સુધી મેં તમને કીધું બબે કલાકના સેશનમાં વાંચ્યું અને એમાં તમે બાજુમાં નોટ્સ તૈયાર કરતા રહેજો અને નોટ્સ તૈયાર કર્યા પછી તમારે એક્ઝામના દિવસે નોટ્સ જ એટલે કે જે સૂત્રોની નોટ્સ છે ફોર્મ્યુલાની નોટ્સ બનાવી એ ફોર્મ્યુલાની નોટ્સ જ તમારે તૈયાર કરવાની બસ બીજું કશું જ વાંચવાનું નહીં કેમ કારણ કે એકવાર બધી ફોર્મ્યુલા યાદ રહી જશે બધી જ ફોર્મ્યુલા યાદ હશે બધા ચેપ્ટરમાં મેઇન મેન ટોપિક્સ તમે લખી દીધા હોય તો બધી જ વસ્તુ યાદ આવી એટલે રીકોલ કરી દો પરીક્ષાના દિવસે એ સવારે દસ વાગેનો ટાઈમ છે તો એ પહેલાં તમે સવારે ચાર વાગે ઊઠી ગયા કલાક પહેલાં નીકળી જાઓ અથવા દોઢ કલાક પહેલાં બે કલાક પહેલાં તમે ઘરેથી નીકળ્યા તો આઠ વાગે તમે નીકળો છો તો સવારે ચાર વાગે અથવા ત્રણ વાગે ઊઠીને સવારના ચાર કલાકમાં તમારે શું કરવાનું ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં રાઈટ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની નોટ્સ છે એ વાંચી કાઢવાની ચાર કલાકનો ટાઈમ રાખવાનો આઠ વાગે તમારે નીકળવું હોય તો સવારે કેટલા વાગે તમારે ચાર વાગેથી વાંચવા બેસવું પડે તો ચાર વાગ્યાથી વાંચો એટલે ત્રણ વાગે ઉઠી જાઓ ચારથી આઠમાં તમે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની જે નોટ્સ તૈયાર કરી ફોર્મ્યુલાની મસ્ત રીતે વાંચી કાઢો ત્રણ કલાક ચાર કલાક તમારા ઉપર ડિપેન્ડ કરે છે એ રીતે તૈયાર કરો ત્યારબાદ આઠ વાગે નીકળી જાઓ નવ વાગે પહોંચી ગયા દસ વાગે તમે એન્ટ્રી મારી એ લગ બંને પેપર પૂરા થયા પછી વચ્ચે કલાકનો બ્રેક છે બાયોલોજી વિષય અને મેથ્સ માટે ત્રણ કલાકનો છે તો કલાકની અંદર બાયોલોજી વિષયની ફોર્મ્યુલા નોટ્સ કલાકમાં રિફર થઈ જાય અને મેથ્સ મેથ્સવાળા માટે ત્રણ કલાકનો ટાઈમ છે તો ત્યાં આગળ તમે નોટ્સ જે ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા નોટ્સ તૈયાર કરી એ અને અમુક અમુક દાખલા તમને એવા લાગે તો એ ફોર્મ્યુલા રિલેટેડ એક એક દાખલા લખતા રહેજો તો એ પણ સોલ્વ થઈ જાય ત્યાં આગળ ત્રણ કલાકની અંદર તો આ સ્ટ્રેટેજી ઉપર કામ કરજો તો અવશ્ય તમારો સ્કોર જે છે એ સારામાં સારો વન વન ફાઇવ પ્લસ થઈ શકવાની પૂરેપૂરી શક્યતા છે અને અહીંયા આગળ આ સ્ટ્રેટેજી કમ્પલસરી ફોલો કરો અવશ્ય રિઝલ્ટ સારું મળશે અને ગુજકેટની પરીક્ષામાં જો સ્કોર હાઈ થઈ ગયો તો તમારી બોર્ડની એક્ઝામમાં જો થોડું લેવલ ડાઉન હશે તો તમારું એવરેજ સારું એવું બનશે અને મને આશા છે કે તમે ખૂબ જ ઝડપથી અને મસ્ત પ્રશ્નો સોલ્વ કરશો અને ફાડીને પેપર આવશો એટલે કે જબરજસ્ત પેપર લખીને અને સ્કોર કરીને આવવાના છો એ બધાને તમારા બધાને બેસ્ટ ઓફ લક વિદ્યાર્થીઓ એક્ઝામ માટે